નમસ્કાર મિત્રો, આજે સવારના હળવદની સરા ચોકડીની આસપાસ એક અસ્થિર મગજના જે બાપા એટલે કે વૃદ્ધ આપણે કહી શકીએ, એ અહીં ફરતા હતા. આમ એવા આખા ચિત્રે હાલ હતા. અને એ જે વ્યક્તિ છે હળવદના સેવાભાવી યુવાન જે હાર્દિકભાઈ મારુડા છે, તેમના ધ્યાને આવ્યા. અને ત્યાર પછી આમ તો હાર્દિકભાઈ જે છે મિત્રો, એ હળવદમાં આવા કોઈ જે લોકો કે જેની આગળ પાછળ કોઈ છે નહીં, રસ્તે રખડતા ભટકતા હોય તો એમના જો ધ્યાને આવે તો નવરાવી ધોવરાવી સાફ સફાઈ એમની જે છે કરી, અને પછી જે તે વિભાગના જે કંઈ અધિકારીઓ છે એમને જાણ કરતા હોય છે, એના પરિવાર સુધી એ વ્યક્તિ પહોંચી જાય તેવા એમના પ્રયત્નો હોય છે. એના પ્રયત્નોમાં પોલીસ પણ સાથ સહકાર આપતી હોય છે. આપણી સાથે હાર્દિકભાઈ મારુડા છે, એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ. અને આ તમે જુઓ છો, આ વૃદ્ધ છે, અંદાજે 50-એક વર્ષથી ઉપરના હશે. અને અત્યારે તેમને હાર્દિકભાઈએ નવરાવી ધોવરાવી દીધા છે, એટલે અત્યારે તો આમ બરાબર દેખાય છે. વાળને કાપી નાખવાના હોય, પછી દાઢીને કરવાનું હોય, તો આવી બધી પણ જે કંઈ કામ છે એ હાર્દિકભાઈ કરતા હોય છે. આપણી સાથે હાર્દિકભાઈ છે, આપણે થોડીક હાર્દિકભાઈ સાથે વાત કરી. હાર્દિકભાઈ, આમ તો અમે દરરોજ વિડીયોને બધું જોતા હોય છે, આજે આ તમને સવારે ક્યાંથી મળ્યા અને ત્યાર પછી પોલીસનો ને એનો સંપર્ક કર્યો, તમારી રીતને પણ મહેનત કરીને એના પરિવારજનો સુધી જે આ વૃદ્ધ છે એ પહોંચી ગયા, એના પરિવારજનો અત્યારે અહીં લેવા માટે આવ્યા છે હળવદ પોલીસ મથકે, શું કહો? હા પ્રભુજી, અમને 10:30 મળ્યા હતા અને પછી અમને નવડાઈ ધોવડાઈને ખવડાઈને પછી પરિવારનો કોન્ટેક્ટ થઈ ગયો છે, હળવદ પોલીસ સ્ટેશન લાવ્યા, એમનો પણ સારી એવી મદદ મળી. એટલે આ વિડીયોના માધ્યમથી એવું કહેવા માંગીશ કે આવા ગમે ત્યાં પ્રભુજી તમને મળે હળવદ આંગ્રા આજુબાજુ તો થોડીક મદદ કરવા વિનંતી. અને અમારો કોન્ટેક્ટ નંબર 84-90-82-53-91. આવા પ્રભુજી મિત્રો ક્યાંય તમને મળે તો અમારો કોન્ટેક્ટ કરજો. અને મેહુલભાઈનો પણ સારો એવો સપોર્ટ મળે છે કે આની પહેલાં પણ અમે એક દીકરી હતી, બાળકો, એમના વિડીયોથી પરિવાર પણ મળી ગયું છે મિત્રો. એટલે આવા ક્યાંક ને ક્યાંક પ્રભુજી ઘણા દુઃખી હાલતમાં હોય છે તો આપણે એમને મદદરૂપ થવું જોઈએ. જય હિન્દ, જય ભારત. મિત્રો, હાર્દિકભાઈ આમ આપણા હળવદના જ છે મારુડા, અને અમે તો પાછલા ઘણા સમયથી એમની જે કંઈ સેવા છે અને નિઃસ્વાર્થ ભાવે મિત્રો સેવા કરે છે, કોઈ એવું કંઈ છે નહીં. અને પાછા સામાન્ય પરિવારના છે, એવું પણ છે ને કે આર્થિક રીતના સક્ષમ છે ને એટલે સેવા કાર્યમાં જોડાયા છે. એને એમના સાથે આ એક મિત્ર પણ છે, એમને પણ બતાવો. શું તમારું નામ? રાજનભાઈ. રાજનભાઈ, નહીતર આપણે બધાએ જોયું છે કે આ બધી જે ઉંમર છે ને, આ બધી ઉંમર કેટલાય સિનસપાટામાં એમાં વેડફી નાખતા હોય છે યુવાનો. પરંતુ અમે ઘણી વખત તમને જોતા હોય છે, ક્યારેક એવું કંઈ ઘટના હોય તો આપણે બતાવતા હોય છે. નહીતર હાર્દિકભાઈ આવા દિવસમાં એકાદ બે લોકો તો મળી જ જાય. એકાદ પ્રભુજી મળી જાય, ગમે અમારું કામ હોય સાઈડમાં મૂકીને પછી પ્રભુજીની સેવામાં અમે લાગી જતા હોય. કારણ કે અંદરથી અમને નવરાવાના ધોવરાવાના વાળ વધી ગયા હોય, કાપવાના, એટલે બધી રીતના ટૂંકમાં અમને સાચવવાના, અને પછી જે તે વિભાગના જે કંઈ અધિકારીઓ છે એમને જાણ કરવાની, જો પરિવારનો સંપર્ક થાય તો પરિવારને સોંપી દેવાના, નહીતર એ આશ્રમ કે હોય તો અહીંયા સોંપી દેવાના. નકર આશ્રમ છે, મોરબી છે, સુરેન્દ્રનગર, ત્યાં અમે મૂકવા જઈએ. ટૂંકમાં એમને જ્યાં સુધી એમની મંજિલ સુધી ન પહોંચે ને ત્યાં સુધી અમે છોડતા નથી. એક દી થાય, બે દી થાય, અમે સવારે 9 વાગ્યાને એમની સાથે ઘરે પણ હજી નથી ગયા. આપણી સાથે હળવદ સર્વેલન્સ સ્કવોડના જમાદાર જે છે અજીતસિંહ સિસોદિયા. અજીતસિંહ, શું કહેશો? કારણ કે આમ પોલીસની કામગીરી ઘણી બધી પ્રકારની હોય છે, એમાં આવા સેવાભાવી યુવાનોનો સહકાર મળે એટલે એમાં થોડી ઓછી થાય. આવા કોઈ પણ લોકો મળે છે એટલે પછી છેલ્લે પોલીસ સ્ટેશન, અને પોલીસ પણ એને બનતો જે કંઈ પ્રકારનો મદદરૂપ છે એ મદદરૂપ થાય ને એના પરિવારજનો અત્યારે મળી ગયા, શું કહો? અમારે હળવદમાં ઘણા ટાઈમથી હાર્દિકભાઈ આ સેવાભાવ તરીકે બધા ગામમાં ફરે છે, તાલુકામાં, બીજે ક્યાંય પણ આવું કંઈ પણ મળે કે પ્રભુજી મળ્યા હોય, કોઈ સાજા હોય, ગાંડા હોય, કપડાં પહેર્યા હોય, ન પહેર્યા હોય એવું મળે એટલે તરત તેઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે. અમારા પીઆઈ સાહેબની સૂચના છે કે પીઆઈ સાહેબ તરત જ એને ગાડી સાથે મોકલે છે, જ્યાંથી જ્યાં કંઈ હોય ત્યાંથી લઈ આવે છે. કદાચ કોઈ વાલી વારસને માટે અમારા જિલ્લા પોલીસવાળા સાહેબ રાહુલ ત્રિપાઠી સાહેબે પણ સૂચના આપેલી છે, અને અહીંયા કંટ્રોલ મારફતે અત્યારે અમે મહેસાણા જિલ્લાનો કોન્ટેક્ટ કરી, કડી તાલુકાના ચંદ્રાહાર ગામના વતની છે તેમના કુટુંબીજનોનો સંપર્ક કરી તેઓને બોલાવી અને અત્યારે તેઓને સોંપવામાં આવેલ છે. અને આવી રીતે હાર્દિકભાઈ કાયમ પોલીસના સંપર્કમાં રહી આવી ઘણી બધી સેવા એવું કરે છે, અને પોલીસ પણ એમાં રાજકીય સહકાર આપે અને બધું પૂરું કરાવે છે. આમના પરિવારજનો, તમે શું તમારું નામ? નવગણભાઈ. નવગણભાઈ, આમ ક્યારના, શું આમનું નામ છે અને ક્યારના ઘરેથી ગુમ થઈ ગયા હતા, શું કંઈ આખી વિગત છે? આમનું નામ, આખું નામ ઉમેશજી ભલાજી ઠાકોર. અઠવાડિયા 10 દિવસથી નીકળી ગયા હતા, અમે ખોરા પણ અમને મળ્યા નહીં. પછી અમારે ત્યાં બાવરુ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો જમાદાર સાહેબનો કે ભાઈ ઉમેશભાઈ કરીને કોઈ ખરાબ છે, અને વાત કરી
એટલે એમને કીધું કે સાહેબ અમારા સગા જ છે, તો પછી વાત કરીને એમને કોન્ટેક કર્યો હાર્દિકભાઈનો, પછી હાર્દિકભાઈના કોન્ટેકથી અમે અહીંયા લેવા માટે. ઓકે, એટલે 8-10 દિવસથી ઘરેથી નીકળી ગયા હતા. 8-10 દિવસથી ત્યાં અમે ખોરતા હતા પણ અમને મળ્યા નહીં. પછી અમારે પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો, જમાદાર સાહેબ મારા મિત્ર છે તો એમને મને ફોન કર્યો. પછી એમને વાત કરી, મેં કીધું મારા સગા છે, મારા મામા થાય છે. પછી હાર્દિકભાઈ નું કોઈ ઉંમર ના, અને પહેલેથી આ રીતના એમનું મગજ છે કે પછી? ના, પહેલા તો મગજ સારું હતું પણ પછી ધીરે ધીરે મગજ થોડું એવું થવા માંડ્યું, એટલે પછી વધારે પેલું થયું. અમે એમનું ઘણું બધું ધ્યાન રાખીએ છીએ પણ હવે 24 કલાક સાહેબ અમે ધ્યાન રાખ્યા છીએ, સદાય ગમે ત્યાં નીકળી જાય છે, રાત્રે નીકળી જાય, હવે અમે સુતા હોય એટલે આપણને ખબર હોય. સમજીએ કે ખરા બોલીએ કે શું? તમારું નામ? ઉમેશ. ઉમેશભાઈ? હા, ઉમેશભાઈ. કેટલા વર્ષના થયા? હવે 2 વર્ષ થયા. 2 વર્ષના થયા. એ ઘરેથી ક્યારે નીકળી ગયા હતા? 2-3-4 વાગે નીકળી ગયા હતા. હા, તમને શું થાય? મારો ભાઈ થાય નોનો. એટલે કેવડી ઉંમર ના? ઉંમર તો હશે લગભગ 50ની આસપાસ. કરો એટલે 8-10 દિવસથી ગુમ હતા, એટલે બધા ગોતતા હતા, એ બાજુ શોધખોળ કરતા હતા. એટલે અમને થોડી માહિતી મળે એટલે અમે જઈએ, પણ પછી ત્યાં હોય જ નહીં આ ભાઈ. બરોબર, એથી નીકળી જાય. તમને મળી ગયા છે, શું કહીશું? હળવદ પોલીસ હાર્દિકભાઈના આ બધાના પ્રયત્નોથી તમને તમારા પરિવારજનો અભિનંદન માનીએ છીએ. બરોબર, તેમને જે અત્યાર સુધી રાખ્યા, આ ભાઈનો સેવા કરી, એ અમારા માટે બહુ મહત્વનું છે, અને એમને જાણ કરી એટલે અમે અહીં લેવા આવ્યા આ ભાઈનો. તો મિત્રો, ખાસ હાર્દિકભાઈને હળવદ પોલીસનો અને બધાનો પરિવારજનો પણ આભાર માને છે. તેની સાથે હમણાં હાર્દિકભાઈને એને પણ વાત કરી, હજી છીએ પણ વાત કરી કે આવો એક કંટ્રોલ રૂમ પણ ઊભો કર્યો છે, અને હંમેશા એકબીજા જે છે એ સાથ સહકારમાં આવા કોઈ જો કોઈ લોકો કોઈને ધ્યાને આવે તો એમનો નંબર પણ હાર્દિકભાઈએ હમણાં આપ્યો છે, અથવા હળવદ પોલીસ સ્ટેશનનો પણ તમે જે છે મિત્રો એ કોન્ટેક કરી શકો છો. અને આવા જે કંઈ વ્યક્તિઓ ઘરેથી નીકળી ગયો તેના પરિવારજનોને, એકથી બીજા જિલ્લામાં આવતી હોય તેના પરિવારજનોને શોધખોળ કરતા હોય, એટલે જે છે મિત્રો આવા એકબીજાને મદદરૂપ થવાના જે કંઈ પ્રયત્નો છે એ પ્રયત્નો કરવા જરૂરી છે. આભાર મિત્રો.